तो काका जी के मारे गए तो कांति काका ने याद करूं अने स्वामिनारायण स्वामिनारायण धून करीने कांति काका ने इन्वोक करूं अने कांति काका आवे ज ऊपर अने पछी कांति काका ने पूछूं अने एमोथी जे जवाब आपे शास्त्री जी महाराज आपे जो केवी टेक्निक पण आपणे એટલા ઓપન હઈએ તો આપણે એટલા રિસેપ્ટિવ હઈએ તો થાય. આજે તમે છો, તમારે કંઈક ડિસિઝન લેવું હોય તો તમને જ્યારે એનો રસ્તો ના જડતો હોય ત્યારે તમે એવી કોઈક સુરુચિ કે રુચિવાળી કોઈ વ્યક્તિ કે કોઈ એવા આપણા સત્સંગીની સાથે એવા જોડાઈ શકો કે ભાઈ હું મહારાજને યાદ કરીને એમાંથી જે આવે કરીશ, એવું તમે નક્કી કરો. પછી તમારી શરૂઆત ચાલુ થાય રુચિથી, ત્યાંથી રુચિ ડેવલપ થાય અને પછી તમારી વિરુદ્ધનું ડિસિઝન આવે તો બી તમારે સ્વીકારવું પડે ભાઈ આઈ વિલ ડુ ઇટ. પેલા મુનશીના વાઈફ હતા લીલાવતી મુનશી, એણે આખું મકાન આપવાનું કહ્યું એનું. અત્યારે તો કેટલું બધું મોંઘું મકાન બોમ્બેમાં કાકાજીને. હા, કાકાજીએ કાંતિ કાકાને પૂછ્યું કે આપણે શું કરીશું, જોકી ડિવાઇન સોસાયટીને આપે છે, આપણું મોટું મકાન છે એનું. કાકાજી વોઝ એક્સપેક્ટિંગ ટુ સે યસ, રાઈટ? કે કાંતિ કાકા હા પાડશે તો પછી વાંધો નહીં. પણ કાંતિ કાકાએ આપણે ન જોઈતું, ઉડાડી દીધું. કાકાજી એગ્રીડ, ન જોઈતું. અને તે વખત પછી બીજા કોઈ લોજિકલ વાળવા માટેના કોઈ એવા આર્ગ્યુમેન્ટ નહીં કરવાના. પછી થોડો વિચાર કરીને મને કાલે જવાબ આપજો, એવું નહીં પછી. એટલે રુચિ ને સુરુચિ એ બેવ બહુ અગત્યનું કામ છે. હેલો, હા મોટી બેન, જય સ્વામિનારાયણ. હાજી, એકાદશીના તમને બી જય સ્વામિનારાયણ મોટી બેન. હાજી, આજે બહેનોની ભાઈઓની સભા છે. મંગળવારે હોય પણ મંગળવારે નથી થઈ એટલે ગુરુવારે કરી. તમારે પેલી કોન્ફરન્સ લાઈનમાં જોડશો તો મળશે. ચાલુ છે લાઈન? હા ભલે જોડજો. હા સરસ. હા મોટી બેન, જય સ્વામિનારાયણ. ઓકે, ઓન દેટ એનીબડી હેઝ એનીથિંગ ક્વેશ્ચન ઓર એનીથિંગ મોર? આમાં દીધા એટલે જેટલું સમજો, રુચિ એટલે આપણે એની મરજીમાં, શોર્ટમાં તો એની મરજીમાં ભળી જવું, એને જે શું ગમે છે એમાં, એટલે એનું. અને શું રુચિ એને શોર્ટમાં કેવું હોય તો એની મરજી પહેલેથી જાણેલી. આ તો શું છે કે તમે એવું વર્તન કરતા જાઓ તો પણ એને પહેલેથી ખબર હતી એને સુરુચિ. એટલે
તમે એની બ્રાહ્મી સ્થિતિની અંદર ભળી જાઓ. તમે વ્યવહારિક રીતે ભળો તો બી રુચિને સુરુચિ તો આવે છે, પણ એ વ્યવહારિક રુચિને સુરુચિ થશે. પણ જ્યારે તમે આધ્યાત્મિક રીતે એની સાથે ભળી જાઓ તો એ સુરુચિ થઈ જાય. તો ત્યારે સ્વામીજી અમને કહ્યું કે તું મારી મારી રુચિમાં આપણી રુચિ ભળી, તો શું છે સ્વામીજીની જે બ્રાહ્મિક સ્થિતિ છે જો એની સાથે ભળી જાય તો સુરુચિ થઈ જાય. ભણવા માટે ભણવું પડે. એની અંદર બી ઘણા બધા જુદા જુદા સ્ટેજીસ છે, લેવલ્સ છે એનો. ગુણાતીતાનંદ સ્વામી સાથે ભગતજી મહારાજ ઘણા મોડા જોડાયેલા ને આવેલા, ગોપાલ સ્વામી પછી રાઈટ, જાગા સ્વામીને એ પહેલાં બી ગુણાતીતાનંદ સ્વામી સાથે બીજા બી જોડેલા હતા એનો, હે અચિંત્યાનંદ બ્રહ્મચારી બી જોડેલા હતા ને, બાલમુકુંદ સ્વામી બધા જોડેલા જ હતા ને. પણ ભગતજી મહારાજને જાગા સ્વામી જે જોડાયા એ જોડાવાનું અચિંત્યાનંદ બ્રહ્મચારીથી થઈ નહીં શક્યું, રાઈટ. ભગતજી મહારાજ કરતાં બી વધારે ટેલેન્ટેડ હતા, ભગતજી મહારાજ કરતાં વધારે ડેડિકેટેડ હતા એનો, સિન્સિયર હતા. તો બી એ ફેર સાથી પડ્યો. તો જ્યારે ભગતજી મહારાજ કે જાગા સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયા અને ગુણાતીતાનંદ સ્વામીનો એમની સાથેનો જે સંબંધ જોયો, એ સંબંધ જોઈને જો અચિંત્યાનંદ બ્રહ્મચારી બી જોડી ગયા હોત ભગતજી મહારાજને જાગા સ્વામી જોડે, તો એમનું બી કામ થઈ જાત, પણ એ નહીં થઈ શક્યું. ત્યાં આગળ નાજ જાતનું બંધન આવી ગયું અંદર કે હું બ્રાહ્મણ અને આ દરજી કે મોચીભાઈ. એટલે એ બ્રેક વાગી ગઈ. કૃષ્ણજી અદાને બ્રેક નહીં વાગી, બ્રાહ્મણ હતા. કૃષ્ણજી અદાએ ગુણાતીતાનંદ સ્વામીની મરજી જોઈ લીધી. અને કાકાજી તો એક વાત કરતા એટલા લેવલ સુધી કે કૃષ્ણજી અદાના વાઇફ લાડકીબા એ જાગા સ્વામીને ભાવથી રોટલો જમાડે. અને તે વખતે કૃષ્ણજી ત્યાં ઘર બી નહીં, ઘરે બી ના હોય. અને એ તે વખતે કંઈક આવી ચડ્યા ત્યાં, અને એ ભાવ જોયો એમણે, તો એ ભાવને બ્રેક ના થાય એટલા માટે પાછા વળી ગયા. કેટલો બધો જાગા સ્વામી માટે કેટલો બધો એમને એ હશે દિવ્ય ભાવે. એટલે આપણા બધા જે અંદરના પ્રોગ્રામો હોય, પ્રોગ્રામોથી કયો પ્રોગ્રામ આપણને પજવવા આવે ખબર ના પડે. મારે
પણ જો આપણે બરાબર જાગ્રત થઈએ અને લઈ મંડીએ તો પછી એ પ્રોગ્રામ ઢીલો પડી જાય, પછી આપણને પજવે નહીં. પણ એવી જાગ્રતતા રાખવી પડે. ગોઈંગ બેક ટુ ક્વેશ્ચન, રુચિ અને સુરુચિ, તો કાકાજીએ બે ચીવાણા ભેગા થાય તો 2 લાખ બરાબર, અને બે સુરુચિવાળા બે ભક્તો એવા બે તો બે ભેગા થાય તો 2 કરોડ. ત્યાં કઈ સુરુચિ હતું? ત્યાં બ્રાહ્મી સુરુચિ એટલે આપણે તો તમે હમણાં આપણે વાત કરી કે બ્રાહ્મી સ્થિતિને, પણ આ બે ભક્તોમાં સુરુચિનો કેવી રીતે ડિફરન્સ? કારણ કે તમે રુચિ તો વર્ત કરતા જ હોય બે ભેગા મળીને એકબીજાની મરજીથી, તો બે બરાબર, પણ એ બે ભક્તોમાં સુરુચિ કેવી રીતે આવે? હા, કે જેનાથી બે કઈ, કારણ એમાં બ્રાહ્મિક ગુણાતીતાનંદ સ્વામી વોઝ ધી સેન્ટર. હવે બે ગુણાતીતાનંદ સ્વામીને સેન્ટર રાખીને ભળે દેન ઇટ વુડ બી એ સુરુચિ, પણ બે પોતાની રીતે વર્તે દેન ઇટ ઇઝ રુચિ. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી ઇઝ ધી સોર્સ ઓફ બ્રહ્મી સ્થિતિનો, તો એમાંથી એમને બ્રહ્મી સ્થિતિએ બેવ જણની જર્ની ચાલુ થઈ જાય એનો. બે જણા ગુણાતીત સ્વામી એટલે ગુણાતીત પુરુષને સેન્ટરમાં રાખીને અવતારના લેવો હોય અવતારના પ્રમાણે તો ગુણાતીત પુરુષને સેન્ટરમાં રાખીને બે ભળી રહી છે. પણ આમ જો બે રુચિ આપણે આધ્યાત્મિક લીધે બે રુચિવાળા એક સરખા વર્તતા જોઈએ. એ રુચિ ક્યારે હોય કે જ્યારે એના ગુરુ કાં તો એવી સર્વદેહથી સમજણ હોય, કાં તો બધાનો ગુરુ એક જ હોય ને એની સાથે એવી રીતે વર્તતા હોય, એટલે એને તો ફોકસ રાખીને બે કરતા ત્યારે જ રુચિ એવી જોડાય, નહીં તો એ તો ના થાય, થાય જ નહીં. એટલે એટલે બે જે જોડાયા છે એ ગુણાતીતાનંદ સ્વામીને રાખીને ભગતજી મહારાજને જાગા સ્વામી બે જોડાયા, પણ જોડાયાની સાથે એમને એ લેવલના એમના ગુણાતીતાનંદ સ્વામી સાથેના જે સંબંધો હતા એ લેવલના હતા. એટલે હવે એથી નીચાના લેવલના બી હોય એનો અને પાછા બે જોડેલા બી હોય એનો, તો ત્યાં એ સ્ટેપ એક ડાઉન થઈ જાય, રુચિનું સ્ટેપ થઈ જાય.